ચલો વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તે ઘર, શાળાઓ, હોસ્પિટલ તથા અન્ય સ્થળે વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી સુવિધાજનક ઉર્જાનું રૂપ છે. ચોપડીમાં 199 નું પાનું છે. વિદ્યુત શાળાથી બનાવીને પરિબળમાં જે કેવી રીતે વહે છે, કયા પરિબળો પરિબળમાં રહેતા વિદ્યુત નિયંત્રણ નિયમન કરે છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે આ પ્રશ્ન ઉત્તર આપવા પ્રયત્ન કરીશું. આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને તેની ઉત્પત્તિ વિશે પણ ચર્ચા કરીશું. ચલો વિદ્યુત પ્રવાહ અને પરિપથ તરા ધ્યાનથી સાંભળજો, પછી સમજાવીશ, પછી બોર્ડ પર લખું છું. આપણે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ. આપણે જાણીએ છીએ કે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. એ જ રીતે વાહકમાંથી એટલે કે ધાતુના તારમાંથી વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે છે. આપણે જાણીએ છીએ કે કોઈ ટોર્ચમાં સેલ એટલે કે વિદ્યુત કોષ અથવા યોગ્ય ક્રમમાં ગોઠવેલી બેટરી ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત ભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. આપણે એ પણ જોયું કે ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે જ્યારે સ્વિચ એટલે કે ટોર્ચ ચાલુ હોય. તો સ્વિચ શું કાર્ય કરે? સ્વિચ એ વિદ્યુત કોષ તથા બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. હવે જો આ પરિપથ કોઈ સ્થાનથી તૂટી જાય અથવા ટોર્ચની સ્વિચ બંધ થઈ જાય તો વહેતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય અને બલ્બ પ્રકાશિત થતો હોય. આપણે વિદ્યુત પ્રવાહ કેવી રીતે રજૂ કરીએ છીએ? આપેલ આડછેદ એટલે કે ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરાય. બીજા શબ્દમાં તે કહીએ તો વિદ્યુત ભારનો વહનનો દર છે. ધાતુના તારમાંથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુત ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી હતી નહીં. તેથી વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારની ગતિને કારણે રચાય છે તેમ માનવામાં આવ્યું અને ધન વિદ્યુત ભારની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી. પ્રયોગિક રીતે વિદ્યુત પ્રવાહ પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણ ભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. તો તે સમયમાં કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલંબ છે, જે લગભગ 6×10^18 ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે. જે 6×10^18 ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે. આપણે જાણીએ કે ઇલેક્ટ્રોન 1.6×10^-19 કુલંબ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભારના વહનથી થાય છે. એટલે 1 એમ્પિયર બરાબર 1 કુલંબ પ્રતિ 1 સેકન્ડ. નાના વિદ્યુત પ્રવાહને મિલી એમ્પિયર 1 મિલી એમ્પિયર બરાબર 10^-3 એમ્પિયર અથવા 1 માઇક્રો એમ્પિયર બરાબર 10^-6 એમ્પિયર વડે રજૂ કરવામાં આવે છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એ મીટર કહેવાય છે. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેને એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. આકૃતિમાં એક લાક્ષણિક વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવી છે, જેમાં એક સેલ, એક વિદ્યુત બલ્બ, એ મીટર તથા કળ જોડેલ છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહના સેલના ધન છેડાથી ઋણ છેડા સુધી બલ્બ અને એ મીટરમાં થઈને વહે છે. ચલો સમજી લઈએ. ગાઈડમાં 8માં 9માં ધોરણનું આપ્યું છે એટલે એ ભણીએ છે, પછી આખું સમજાવું છું બોર્ડ પર લખું. ગાઈડના 1 થી 4 પ્રશ્ન એ તમારી ચોપડીમાં નથી, એ ખાલી સમજવા માટે ધ્યાનથી સાંભળવાનું છે. વિદ્યુત ભારની માહિતી આપો. વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે. વિદ્યુત ભાર એ બે પ્રકારનો હોય, ધન વિદ્યુત અને કુલ વિદ્યુત ભાર. સિલ્કના કાપડ સાથે કાચનો છડિયો ઘસવામાં આવે કાચનો છડિયો ધન વિદ્યુત ભાર થાય. ઊનના કપડા સાથે પ્લાસ્ટિકનો છડિયો ઘસવામાં આવે પ્લાસ્ટિકનો છડિયો ઋણ વિદ્યુત ભાર થાય. પ્રોટોન ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. બંને વિદ્યુત ભારો મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે. જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વિદ્યુત ભાર બને છે. વિજાતીય વિદ્યુત ભાર એકબીજાને આકર્ષે છે. સ્વજાતીય વિદ્યુત ભાર એકબીજાને અપાકર્ષે છે. વિદ્યુત ભારને તે એકમ કુલંબ છે. એને અક્ષર સી વડે દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોન પર 1.6×10^-19 કુલંબ જેટલો ઋણ વિદ્યુત ભાર હોય છે. તેવી રીતે એક પ્રોટોન પર તેટલો જ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર આવેલો હોય છે. ચલો વિદ્યુત ભાર એટલે દ્રવ્યની અંદર આપણો કોઈ પદાર્થ છે, પદાર્થ પરમાણુનો બનેલો. એ પરમાણુ આપણે ભણી ગયા તેમાં કેન્દ્રમાં ધન વિદ્યુત ભારિત પ્રોટોન હોય અને એની બહાર ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. એટલે વિદ્યુત ભાર પણ એક પ્રકારનો ગુણધર્મ છે. વિદ્યુત ભારના બે પ્રકાર, ધન વિદ્યુત ભારિત અને ઋણ વિદ્યુત ભારિત.
સિલ્કના કાપડ સાથે જ્યારે કાચનો સળિયો ઘસવામાં આવે ત્યારે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કાચનો સળિયો ઘન વિદ્યુત વાહક બને. એવી જ રીતે રેશમ અથવા ઊન સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઊનમાંથી ઇલેક્ટ્રોન મેળવે છે એટલે પ્લાસ્ટિકનો સળિયો ઊન વિદ્યુત વાહક થાય છે. વિદ્યુત વાહક એટલે ખબર પડી ગઈ દ્રવ્યની અંદર રહેલો ગુણધર્મ. વિદ્યુત વાહક કેટલા પ્રકારના છે? બે પ્રકારના. ઇલેક્ટ્રોન મેળવે ઋણ વિદ્યુત ભારિત બને છે. વિદ્યુત ભાર ધન હોય અથવા ઋણ હોય. વિદ્યુત ભાર એ બંને વિદ્યુત ભારનો એસઆઈ એકમમાં શોધ્યું હતું. કોણે? કુલમ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. એનો એસઆઈ એકમ કુલમ છે, તેની સંજ્ઞા સી છે અને એને કુલમને સી વડે દર્શાવાય પણ વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવાય છે. એક ઇલેક્ટ્રોન પર 1.6 × 10⁻¹⁹ કુલમ જેટલો વિદ્યુત ભાર રહે એવી રીતે એક પ્રોટોન પર પણ એટલો જ વિદ્યુત ભાર રહેતો. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શું હોય? વિદ્યુત ભાર ને આપણે ક્યુ વડે દર્શાવીએ. વિદ્યુત ભાર એ દ્રવ્ય નો ગુણધર્મ છે. ધરાવે છે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. કાચના સળિયાનું સિલ્ક અથવા રેશમ ના કાપડ સાથે ઘસવામાં આવે કાચનું સળિયું ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન વિદ્યુત ભારિત બને છે. પ્લાસ્ટિકના સળિયાનું સાથે ઘસવામાં આવે પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ વિદ્યુત ભારિત બને છે. વિદ્યુત ભાર ક્યુનું એસઆઈ એકમ કુલમ એટલે કે સી છે. એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર બરાબર 1 − 1.6 × 10⁻¹⁹ કુલમ. એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર બરાબર 1.6 × 10⁻¹⁹ કુલમ. ચલો ખબર પડી ગઈ. આટલી મેં આખું વિદ્યુત ભારની માહિતી લખી આપી તમને. હવે આગળ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ અને પરિપત્ર ના બધું ડિટેલમાં જૂના કોર્સ લખેલું છે. અત્યારે આપણે વિદ્યુત પ્રવાહ વાંચી ગયા
કશું લખ્યું નથી, આપણે જૂના કોર્સમાં લખેલું છે અને સમજવું સરળ છે એટલે આપણે સમજાઈએ. મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? તેના સંદર્ભમાં શું વાત ને આવું વાત સમજો. કોઈ પણ પરમાણુમાં પ્રોટોન ન્યુક્લિયસમાં નોંધાયેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન તેની આસપાસ પરિક્રમણ કરતો હોય. ધાતુ પરમાણુમાં સંયોજક ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભારને ન્યુક્લિયસ ધન વિદ્યુત ભારે પ્રમાણમાં આકર્ષણ બળ ઓછું હોય છે. ધાતુના બંધારણ વખતે સંયોજક ઇલેક્ટ્રોન તેના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે અને ધાતુમાં સ્થિરત્વ ટકી રહે છે. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. મુક્ત ઇલેક્ટ્રોન દ્રવ્યની અંદર ગતિ કરે, ઇલેક્ટ્રોન દ્રવ્યને છોડી બહાર નીકળી શકતા નથી, કારણ કે આમ કરવા માટે તેમની પાસે પૂરતી ઊર્જા ઉપલબ્ધ નથી. આમ વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. જે પદાર્થમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળ કરી શકે, તેમને શું વાહક પદાર્થો કહેવાય છે. ઉદાહરણ તરીકે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓ શું વાહક. જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોય અને વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી તેમને અવાહક પદાર્થ કહેવાય. દાખલા તરીકે રબર, કાચ, પ્લાસ્ટિક, તાંબુ અવાહક કહેવાય. નોન ધાતુ સુવાહકોમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન સમજાઈ દો. ધ્યાન આપણે એમ કીધું કે તાંબુ છે અથવા વાયર છે, વાયર વાયર ઉપર તમે રબર નું પડ લગાડ્યું, ચલો આ રબર નું પડ નથી એવું માની લઈએ, પણ આ ચાવી છે. તો આ ચાવી એ ધાતુ છે, લોખંડ ધાતુ છે, આ ચાવી છે. આ ચાવી એ ધાતુ ની ચાવી છે, લોખંડ ની ચાવી છે. તો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. ધાતુય પદાર્થો, કોઈ પણ પદાર્થો એના પરમાણુ ના કેન્દ્ર ને ન્યુક્લિયસ કહેવાય. એ ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન બહાર ગતિ કરતો હોય. જેટલી સંખ્યામાં પ્રોટોન હોય એટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે આપણે એલ્યુમિનિયમ ની વાત કરીએ તો એલ્યુમિનિયમ નો પરમાણુ ક્રમાંક 13 છે, એટલે એના પરમાણુ ના 13 ઇલેક્ટ્રોન છે, એટલે કે એના કેન્દ્રમાં 13 પ્રોટોન આવેલા હોય છે. એની ઇલેક્ટ્રોન સંખ્યા આપણે ભણી ગયા હતા 2, 8 અને 3. તો જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન હોય એને સંયોજકતા કક્ષા કહેવાય. એને કઈ કક્ષા કહેવાય? સંયોજકતા કક્ષા. એટલે જો સંયોજકતા કક્ષા, ધાતુ તત્વની સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય તે ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એ ઇલેક્ટ્રોન એ કેન્દ્ર પ્રત્યે ઓછું આકર્ષણ બળ ધરાવતા હોવાથી એ અસ્તવ્યસ્ત ધાતુની અંદર જ ગતિ કરતા હોય છે. એમની પાસે એટલી તાકાત નથી હોતી કે ધાતુ કે દ્રવ્યની બહાર આવી જાય, પણ એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને છે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય ખબર પડી ગઈ. એટલે કોઈ પણ પરમાણુમાં, ચલો કોઈ પણ પરમાણુ ના કેન્દ્ર ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસ એમાં ધન વિદ્યુત ભારી, ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભારી પ્રોટોન હોય છે. ન્યુક્લિયસ ની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ઋણ વિદ્યુત ભારી ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. પરમાણુમાં જેટલા ધન વિદ્યુત ભારી પ્રોટોન હોય એટલા જ ઋણ વિદ્યુત ભારી ઇલેક્ટ્રોન રહેલા હોય. ધાતુ તત્વમાં બાહ્યતમ કક્ષા એને કૌંસમાં સંયોજકતા કક્ષા માં રહેલા ઇલેક્ટ્રોન નું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ ઓછું હોય. આવા ઇલેક્ટ્રોનને
मुक्त इलेक्ट्रॉन कहे आ मुक्त इलेक्ट्रॉन अस्त व्यस्त गति करता आ मुक्त इलेक्ट्रॉन द्रव्य की अंदर अस्त व्यस्त गति करता है कारण के तेमनी पासे द्रव्य की बाहर आवा जितनी ऊर्जा होती आ मुक्त इलेक्ट्रॉन चौक्स गति ने कारण विद्युत प्रवाह वहन थाय धातु पदार्थ में मुक्त इलेक्ट्रॉन की संख्या विद्युत प्रवाह वहन सरलता थी थाय विद्युत सुवाहक कहवाय उदाहरण चांदी जे धातु जे पदार्थों में मुक्त इलेक्ट्रॉन होता नहीं एमाथी विद्युत प्रवाह नु वहन थत नहीं आवा पदार्थों ने विद्युत अवाहक पदार्थ कहवा उदाहरण रबर प्लास्टिक आखी खबर पड़ी गई भाई अमे तुमने मुक्त इलेक्ट्रॉन आखी डिटेल लखी ना आपी आवड़ी जाए आ लोखंड की चावी में क्या विद्युत प्रवाह वहन थी सकते कारण के ये लोखंड की धातु से लोखंड की धातु की बाह्यतम कक्षा में इलेक्ट्रॉन रहेला होय ए इलेक्ट्रॉन मुक्त इलेक्ट्रॉन के होय ते मुक्त इलेक्ट्रॉन की अस्त व्यस्त गति ने कारण के माथी विद्युत प्रवाह नु सर्जन થઈ શકે છે અને આ રબર રબર ઉપર અણુ કશું ન થતું કેમ કારણ કે આ રબર જે રબર માં કોઈ પણ પ્રકારના મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી એટલે એમાં વિદ્યુત પ્રવાહ વહન થઈ શકતો નથી ખબર પડી ગઈ તો જેમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય એવા પદાર્થમાં વિદ્યુત પ્રવાહ નું વહન સરળ કરી જાય એને વિદ્યુત સુવાહક પદાર્થ કહેવાય ચાંદી તાંબુ વગેરે અને જે પદાર્થમાં વિદ્યુત ઇલેક્ટ્રોન રહેલા જ ના હોય અમારે વિદ્યુત પ્રવાહ વહન સરળ વહન થતું જ નથી એવા પદાર્થને વિદ્યુત અવાહક પદાર્થ કહેવાય રબર પ્લાસ્ટિક કાચ વગેરે ખબર પડી ગઈ આટલી ચલો હવે વિદ્યુત પ્રવાહની ડિટેલ ચાલુ થયો ધ્યાન બોર્ડ વિદ્યુત પ્રવાહ હા આપણે સાચું ભણીએ છીએ એ લોકો આપણે સાચું કીધું પણ જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ કરંટની શોધ થઈ ત્યારે ઇલેક્ટ્રોનની શોધ જ નથી ઇલેક્ટ્રોનની શોધ જ નથી ખરેખર અત્યારે આપણે શું ભણ્યા વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહન પામશે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરશે ત્યારે પણ અંતે આપણે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ એ વખતે એવું ખાલી પ્રોટોનની શોધ થઈ એટલે આ બધા લોકો એવું માનતા હતા કે ઘન વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ખબર પડી ગઈ તો આપણે વાંચી લઈએ કોર સ્વીપ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ કોઈ ભાગના કોઈ પણ આંચેડમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વાહક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમય દર એટલે વિદ્યુત પ્રવાહ જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ ત્યારે વિદ્યુત પ્રવાહ ઘન વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે તેમ માનવામાં આવતું હતું ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે એ જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવામાં આવે જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા
ધમકી ઋણ લેવામાં આવે છે તેને રહેવાદી વિદ્યુત પ્રવાહ કહેવાય છે. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી પણ હાલના દિવસોમાં પણ વિદ્યુત પ્રવાહની દિશા આપણે ધમકી ઋણ જ લઈએ છીએ, કારણ કે તે જે શોધ થઈ ગઈ છે હવે એને આપણે બદલી શકતા નથી. એ રિવાજ થઈ ગયો આકૃતિમાં દર્શાવેલું છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સૂત્ર આપણે એકમાં ધ્યાની વિદ્યુત પ્રવાહનું સર્જન ક્યારે થાય ત્યારે આપણે સાચું સમજી લઈએ. આપણે સાચું સમજવાનું, તમારે વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન જ મગજમાં રાખવાનું. ખરેખર છે ઇલેક્ટ્રોન જ, પણ આપણે જે આ બધું લખ્યું તે ધન વિદ્યુત ભાર ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહ સર્જન થયું એવું આપણે કોપીમાં લખ્યું, કારણ કે જયારે ઇલેક્ટ્રોન શોધ જ નથી. હવે હું એને એમ કહું કે આ ચાવી છે, આ ચાવીને અંદર અમુક ઇલેક્ટ્રોન રહેલા છે, અમુક ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એને કારણે વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને છે. અત્યારે મને કરંટ લાગે છે કેમ? વિદ્યુત પ્રવાહની અંદર અમુક ઇલેક્ટ્રોન તો છે, પણ વિદ્યુત પ્રવાહનું સ્વભાવ ક્યારે થાય? મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે. પણ આમાં પ્રોબ્લેમ શું થાય એ સમજાવું. દાખલા તરીકે આમાં 50 મુક્ત ઇલેક્ટ્રોન છે, કેટલા? 50 મુક્ત ઇલેક્ટ્રોન દોડા દોડી કરે, મુક્ત ઇલેક્ટ્રોન દોડે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય, થાય ને થાય જ થાય જ, એટલે આમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પણ આમાં થાય છે શું કે 25 આમ દોડે, 25 આમ દોડે, એટલે આનાથી જે વિદ્યુત પ્રવાહનું સર્જન થયું અને આનાથી જે વિદ્યુત પ્રવાહનું સર્જન થયું બંનેની દિશા અલગ અલગ હોવાથી એનું પરિણામી વિદ્યુત પ્રવાહ કેવો થઈ ગયો? ઝીરો. અને આપણે અડીએ કશું અસર થતી નથી, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એટલે આપણે એવું લખી શકીએ વિદ્યુત પ્રવાહ આમાં તમારે મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચે લખાય નહીં. વ્યાખ્યા કેવું કે વિદ્યુત ભારની ચોક્કસ દિશામાં વહન થવાથી વિદ્યુત પ્રવાહ રચાય છે. શું લખ્યું મેં? વિદ્યુત ભારનું ચોક્કસ. હવે તમારે એ મગજમારી હમણાં નહીં પડવાનું કે ધન દોડ્યો કે ઋણ દોડ્યો. વિદ્યુત ભાર દોડ્યો, વિદ્યુત ભાર કઈ દિશામાં દોડ્યો? ચોક્કસ દિશામાં દોડ્યો, એટલે વિદ્યુત પ્રવાહનું સર્જન થયું. ખબર પડી ગઈ. હવે અત્યારે આમાં વિદ્યુત પ્રવાહ દોડે, કેમ દોડે એ ખબર છે? હા, કેમ બધા એક જ બાજુ દોડે છે? કારણ કે મેં આ સ્વીચ ચાલુ કરી છે. આ સ્વીચ એટલે બેટરી છે જે અહીંયા રહેલા ઇલેક્ટ્રોનને, મુક્ત ઇલેક્ટ્રોનને, વિદ્યુત ભારને બળ પૂરું પાડે, ધક્કો મારે છે અને બધા એક જ દિશામાં ગતિ કરે છે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. શું બોલો, ખબર પડી ગઈ કે ના ખબર પડી? એટલે વ્યાખ્યા આવડી જાય, વિદ્યુત ભારનું ચોક્કસ દિશામાં વહન થતા વિદ્યુત પ્રવાહ સર્જન થાય છે, રચાય. એટલે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર દોડ્યો અને ક્યાંથી દોડ્યો? ચોક્કસ સમયમાં દોડ્યો. એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર વિદ્યુત ભાર છેદમાં સમય. વિદ્યુત પ્રવાહને આઈ તરીકે લેવાય, વિદ્યુત ભારને ક્યુ લેવાય, સમયને ટી લેવાય. અને પ્યોર વ્યાખ્યા કહેવાય એકમ સમયમાં વાહકના આડછેદમાંથી, આડછેદ એટલે ટુકડો, આડછેદ મતલબ 1 મીટર હોય ને 1 સેન્ટીમીટર હોય, 100 મીટર હોય ને 10 મીટર હોય, આડછેદ મતલબ એક ટુકડો, એમાંથી એકમ સમય વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના પસાર થતા ચોક્કસ દિશા પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. સુરતી મેં એકમ સમયમાં વાહકના આડછેદમાં, વાહક એટલે તાર, આપણો તાર આડછેદ એટલે એની લંબાઈ ગમે તેટલી હોય ચાલે, વાહકના આડછેદમાંથી ચોક્કસ દિશામાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. ખબર પડી કે ના ખબર પડી? એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થા, ચોક્કસ દિશામાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા, ચોખ્ખો શબ્દ એટલા માટે બોલું છું કે તમે ધારો કે બળ આપ્યું પણ એમાં 4 ઇલેક્ટ્રોન એવા છે કે બળને અનુસરતા દિશા આમ જાય, 25 આમ જાય, તો ચોખ્ખો જથ્થો કેટલો થયો? 21.
એના થી વિદ્યુત પ્રવાહ સર્જાયો કેવા. એટલે એવું લખ્યું ટૂંકો શું બોલો ખબર પડી ગઈ. એટલે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા ચોક્કસ દિશામાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થા વિદ્યુત ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. I = Q / T. I અહીંયા લખું Q નો એકમ. Q એટલે શું છે? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર Q નો એકમ બરાબર કુલમ અથવા C. સમય P નો એકમ સેકન્ડ એટલે કે S. માટે વિદ્યુત પ્રવાહ I નો SI એકમ. SI નો મતલબ લઈ શકો SI એકમ વિદ્યુત પ્રવાહ I નો સૂત્ર પરથી એકમ. સૂત્ર પરથી એકમ થાય Q એટલે શું હતું? કુલમ. અને T એટલે શું હતું? સમય સેકન્ડ. સૂત્ર પરથી એકમ કુલમ પ્રતિ સેકન્ડ અથવા C પ્રતિ S છે. કયો એકમ થયો? કુલમ્બ પ્રતિ સેકન્ડ. દેખાય બધાને? અને આની શોધ આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. શું છે? એમ્પિયર. એટલે વિદ્યુત પ્રવાહના બે એકમ થયા. પહેલો સૂત્ર પરથી કુલમ્બ પ્રતિ સેકન્ડ અને બીજો SI એકમ એમ્પિયર. નો બેન ભૌતિક રાશિના બે એકમ હોય, એક સૂત્ર પરથી હોય અને એક વૈજ્ઞાનિક ની યાદમાં હોય. વૈજ્ઞાનિક ની યાદમાં જે આપ્યો એને SI એકમ કહીશું. એટલે અહીંયા બે એકમ થયા વિદ્યુત પ્રવાહના, એક કુલમ્બ પ્રતિ સેકન્ડ અને બીજો એમ્પિયર. લાવ થાય I is equal to Q by T. I ને એકમ કયો લઈએ આપણે? એમ્પિયર. અને Q નો એકમ કુલમ્બ અને સમય નો એકમ કયો લીધો? સેકન્ડ. તો આપણે અહીંયા બધું પતિ એકડું નથી નાખે. એક એમ્પિયર, એક કુલમ્બ, એક સેકન્ડ. તો આનો મતલબ ખાલી વ્યાખ્યા લખીએ, વાહકના આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ્બ વિદ્યુત ભાર પસાર થતો હોય તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર છે તેમ કહેવાય. વાહકના આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ વિદ્યુત ભાર પસાર થતો હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર છે તેમ કહેવાય. ખબર પડી ગઈ આટલી? હજી અહીં આનાથી ઉપર હવે જોઉં છું. એલ આવશે તમને? જ્ઞાનીયા એમ્પિયર કરતા નાના એકમો મિલી એમ્પિયર અને બીજું માઇક્રો એમ્પિયર છે. એક મિલી એમ્પિયર એટલે એક એમ્પિયર નો હજારમો ભાગ, 10⁻³ મિલી એમ્પિયર. એક માઇક્રો એમ્પિયર એટલે 10⁻૬ એમ્પિયર. વિદ્યુત પ્રવાહને માપવાનું સાધન એ મીટર છે. નાનું નાના વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન મિલી એમીટર.
a meter me micro 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 a meter me શ્રેણી માં જોડવામાં આવે છે. ચલો વિદ્યુત પ્રવાહ ની આખી ડિટેલ લખી મેં ફરી ફરી પર દોરું છું. વિદ્યુત પ્રવાહ કોને કીધો આપણે? વિદ્યુત પ્રવાહ કોને કીધો? વિદ્યુત બાર નો ચોખ્ખો જથ્થો ચોક્કસ દિશામાં ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ નું સર્જન થાય. એટલે વિદ્યુત પ્રવાહ નું સૂત્ર શું થયું? વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર છેદમાં સમય I બરાબર q ભાગ્યા t. આના પરથી વ્યાખ્યા એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહેવાય છે. આનો એકમ કુલંબ, આનો એકમ સેકન્ડ. એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર પ્રતિ એકમ કુલંબ પ્રતિ સેકન્ડ છે, c પ્રતિ s છે. એન્દ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં તેનો બીજો એકમ એમ્પિયર છે. એટલે વિદ્યુત પ્રવાહના બે એકમ છે. સૂત્ર પરથી કુલંબ પ્રતિ સેકન્ડ અને એસઆઈ એકમ એટલે કે વૈજ્ઞાનિક નામ પરથી એમ્પિયર. એટલે કે એમ્પિયર અને કુલંબ પ્રતિ સેકન્ડ એક જ કહેવાય. એક એમ એક એમ્પિયર બરાબર એક કુલંબ પ્રતિ એક સેકન્ડ. અહીંયા એક એમ્પિયર, આ એક કુલંબ, આ એક સેકન્ડ. એક સેકન્ડ માંથી એક સેકન્ડ માં વાહકનો વિદ્યુત ભાર એક કુલંબ પસાર થતો હોય તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર છે તેમ કહેવાય. એમ્પિયર કરતા નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. એક મિલી એમ્પિયર એટલે 10^-3 એમ્પિયર, એક માઇક્રો એમ્પિયર એટલે 10^-6 એમ્પિયર. મિલી એમ્પિયર હવે કેટલો? અત્યારે મારે એવું જોવું હોય કે આ મેં લેપટોપમાં પ્લગ ભરાવેલો છે તો આમાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આ પંખામાં કેટલો પસાર થાય છે. તો આની જે મારે પરિપથ હોય એ પરિપથની વચ્ચે મારે એ મીટર નામનું સાધન મૂકી દેવું પડે. એ મીટર નામનું સાધન અંદર એક કાંટો અને માપ રાખેલો હોય, એ કાંટો ક્યાંક ઉભો રહી જાય, એ જે માપ દર્શાવે એટલો વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર થાય છે. એટલે તમારા ઘરે એસી ની જે સ્વીચ હોય, અહીંયા પણ આપણે એસી ની જે સ્વીચ હોય એની નીચે કંઈક લખવું પડશે. 20A લખજે, 20A એટલે આમાંથી 20 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થશે. જ્યારે આ બધામાંથી બાકીનામાંથી 2 એમ્પિયર, 1 એમ્પિયર, 3 એમ્પિયર, 4 એમ્પિયર બહુ ઓછો વિદ્યુત પ્રવાહ પસાર થશે. કારણ કે આ બધા સાધનોને એટલા વિદ્યુત પ્રવાહની જરૂર નથી. એટલે અહીંયા આ બધા સાધનો ચાલીએ ત્યારે વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય અને લાઈટ બિલ પણ ઓછું આવે. હવે એસી ચાલુ કરવું હોય તો આ સ્વીચ 20 એમ્પિયર ની ચાલુ થાય. એટલે એસી નું મશીન ચલાવવા માટે અંદર થી 20 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વધારે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલા વિદ્યુત ભાર વધારે દોડે, એટલા વિદ્યુત ભાર કરંટ પાવર માંથી આપણે લેવા પડે અને એટલું બિલ આપણે વધારે આવે. ખબર પડી ગઈ? આટલી આવડશે. હવે વિદ્યુત પરિપથ ખાલી સાંભળું એમાં કોનો કોનો સમાવેશ છે? પહેલા બેટરી, આ બેટરી કહેવાય. એમાં બે છેડા હોય, એક ધર્મ અને એક રોબોટ. આમાં બે આટલી પિન પ્લગ છે. ત્રી પિન એટલા માટે હોય આગળ હવે પાઠમાં આવશે. આ પાઠનો છેલ્લો ટોપિક એક ધર્મ હોય, એક ઋણ હોય અને એક અર્થિંગ હોય. આવા સાધનો જયારે ચલાવવાનો હોય ત્યારે જો અર્થિંગ વધારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય તો સાધન ઉડી જાય. એટલે આ લોકો સેફટી માટે ઉપર થ્રી પિન રાખે, ત્રીજા પિન માંથી વધારાનો વિદ્યુત પ્રવાહ એ પસાર થઈ જાય અને પસાર થઈને જમીન ની અંદર જતો હોય. એટલે આપણે અત્યારે તો સાદી બેટરી લઈએ, ધન અને ઋણ. તમારા પાવર હોય પાવર, એ પાવર માં જોજો એક છેડા ઉપર પ્લસ લખ્યું છે, બીજા છેડા ઉપર માઇનસ. હવે અહીંયાથી એક બલ્બ જોડીએ આપણે અને અહીંયા ગમે ત્યાં એક મીટર જોડી દઈએ અને અહીંયા ક્યાંક ગમે ત્યાં કોર પણ મૂકી દઈએ. આ સ્વીચ છે, આ બેટરી છે, આ બલ્બ છે અને આ એ મીટર થઈ ગયો. આટલો હવે આપણને શું શીખવાડ્યું? વિદ્યુત ભાર દોડશે. આ સ્વીચ ચાલુ કરીએ એટલે વિદ્યુત ભાર દોડશે. ખરેખર વિદ્યુત ભાર કયો દોડે છે? ઇલેક્ટ્રોન, મૂર્ત ઇલેક્ટ્રોન. તો અહીંયાથી આમ દોડવું જોઈએ. હા, આમ એ અત્યારે સાચું એ છે. પણ જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ ત્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નથી. એટલે
અત્યારે સ્વિચ ચાલુ કરીએ તો આપણે શું બોલીએ છે ધન વિદ્યુત ભાગોળ્યો એટલે ધન વિદ્યુત ભાગ અહીંયા ની આમ પડશે આમ આમ બધી સાત્રી ને પરિપથ પૂર્ણ પડશે એટલે અહીંયા લખીશું વિદ્યુત પ્રવાહની દ્વૈવાજિક દિશા જે વિભાગ પ્રમાણે બરાબર ધનથી ઋણ તરફ અને ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા ખરેખર સાચું આ છે જ નહીં સાચું તો એવું છે અત્યારે આપણે આમાં લખ્યું હતું કે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો મુક્ત ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બધા ઋણ ધ્રુવમાં જ હોય કે આથી મુક્ત ઇલેક્ટ્રોન આમ દોડે આમ ફેર અહીંયા પાછા આવે હવે બહુ મોડું થઈ ગયું છે કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા જે નક્કી થઈ ગઈ હતી એ પછી આ બધા સાધનોની શોધ થઈ ગઈ અને શોધ થઈ ગયા પછી એ પ્રમાણે એ લોકોએ સર્કિટ બનાવીને બધું કર્યું એટલે હવે બદલાય એવું નથી એટલે આપણે શું લખે વિદ્યુત પ્રવાહની રહેવાની ખોટી જે દિશા પણ લખવું છે એ જ માની લેવું પડે ગોમતી ઋણ પર અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા ખરેખર કઈ હોય ઋણથી ધન તરફ ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી ઇલેક્ટ્રોન આમ દોડે અને વિદ્યુત પ્રવાહ આમ દોડે આવડશે લખી નાખો બધું ફટાફટ ચોપડામાં